સુરતમાં ઓલ ટેમ્પો ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા વિનામૂલ્યે ગરીબોને ભોજન કરાવવામાં આવ્યું હતું. 500થી વધુ ગરીબોએ ભોજનનો લાભ લીધો હતો, તેમજ હવે પછી પણ ગરીબ બાળકોને વિનામૂલ્યે પુસ્તકો અને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવશે. આપનું નામ? મારું નામ સમીરભાઈ નસીમભાઈ કુરેશી, ઓલ ટેમ્પો ટ્રક ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશન તરફથી ને પ્રમુખ તરીકે નિમણૂક કર્યું છે. ને આ ગરીબ લોકોને જમાડવા માટે આ આયોજન રાખવામાં આવેલું છે. કેટલા માણસોનું આજે જમવાનું રાખવામાં આવ્યું? માણસો લગભગ 250-300 અમે જમી લીધા છે. અને તમારી સંસ્થામાં એવા કેટલા લોકો જોડાયેલા છે? મારી સંસ્થામાં ઘણા લોકો જોડાયેલા છે અને આગળ બી હવે જોડાવાનો પ્રયાસ કરીએ છીએ. ને આ સેવા આગળ ચાલે એવી રીતે અમે વિનંતી અભ્યાસ કરીએ છીએ. તમારી સંસ્થા દ્વારા કયા કયા કામો કરવામાં આવે છે? અમારી સંસ્થામાં ઓલ ટેમ્પો ટ્રક ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશનમાં 4-5 જણા છે એવી સેવા આપે છે. ને એ સેવામાં અમુક સ્કૂલો ગરીબ લોકો આગળ જે કાર્ય કરવાના છે, અમુક લોકોને સ્કૂલમાં છોકરાઓને નાના બાળકને ચોપડી ને દફતર આપવામાં આવશે. મારા નામ શાન મોહમ્મદ ખાન હૈ, મેં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કા પ્રવક્તા હું. આજ ગરીબો કે લીએ જો ભોજન કા કાર્યક્રમ રખા ગયા હૈ, બહુત હી ઉત્તમ કાર્ય હૈ. મેં ઇસકી સરાહના કરતા હું ઓર જિસ સંસ્થા દ્વારા ઓલ ટ્રક ટેમ્પો ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા રખા ગયા હૈ, મેં ઉનકો અભિનંદન દેતા હું. ઓર એસે હી કામ, સેવા કે કામ, શિક્ષા કે ક્ષેત્ર મેં, સ્વાસ્થ્ય કે ક્ષેત્ર મેં ઓર ગરીબો કે ઉત્થાન કે ક્ષેત્ર મેં કામ કરે, ઉસી મેં ઉનકો શુભકામના દેતા હું, બહુત બહુત બધાઈ દેતા હું. જી હાલ કિતને લોગોને યે સહાય લી? કાફી લોગ યહાં પર સુબહ સે ચલ રહા હૈ, યે કોઈ ગિનતી નહીં હૈ. મેં સમજતા હું કમ સે કમ 200 સે જ્યાદા ઓર 500 સે કરીબ લોગ ખા ચુકે હૈ. ઓર જિસ પ્રકાર સે પૂરે દેશ મેં આર્થિક સંકટ હૈ, મંદી કા વાતાવરણ હૈ, એસે મેં સુરત કા કપડા વેપાર ભી ઇસસે પ્રભાવિત હુઆ હૈ. ઓર એસે મેં યે કામ જો કિયા જા રહા હૈ, મેં ઉસકી બહુત સરાહના કરતા હું.